નમસ્કાર, સ્ટાર ન્યૂઝ 7 માં આપનું સ્વાગત છે. નજર કરીશું અત્યાર સુધીના સમાચાર પર. શામળાજી મંદિરના ઐતિહાસિક નિર્ણય બાદ બનાસકાંઠા જિલ્લાના અંબાજી મંદિરમાં ટૂંકા વસ્ત્રો પહેરવા મનાઈ કરવામાં આવી છે. મંદિરમાં પ્રવેશ ન કરવાની વિનંતી કરતા બોર્ડ લગાવવામાં આવ્યા છે. તાજેતરમાં શામળાજી મંદિરમાં ટૂંકા વસ્ત્રો પહેરી મંદિરમાં દર્શન આવતા દર્શનાર્થીઓ પર રોક લગાવી હતી, ત્યારે આવા ઐતિહાસિક નિર્ણય લેવાયો છે. ત્યારે હવે અંબાજી મંદિરમાં પણ ટૂંકા વસ્ત્રો પહેરી દર્શને આવનાર લોકોને મંદિરમાં પ્રવેશ ન કરવા વિનંતી બોર્ડ લગાવવામાં આવ્યા છે. સુરત શહેરના કોરોનાનો કહેર સતત વધી રહ્યો છે. શહેરમાં ડિંડોલી વિસ્તારમાં આવેલ સાંઈ દર્શન સોસાયટીના 800 મકાનોમાં 3500 લોકોને ક્વોરન્ટાઇન કરવામાં આવ્યા છે. સોસાયટી બહાર પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. અવર જવર પર પ્રતિબંધ મૂકી દેવામાં આવ્યો. સુરત શહેરમાં દિન પ્રતિદિન કોરોનાની સંખ્યામાં નોંધપાત્ર વધારો જોવા મળી રહ્યો છે, ત્યારે કોરોના સંક્રમણને લઈને મહાનગરપાલિકા પણ ચિંતિત છે. ફૂલ ગુલાબી ઠંડીની મોસમ પૂરી થતા રંગોના તહેવાર હોળી ધૂળેટીનું પર્વ નજીક આવતા વનરાય ફૂલોના મહારાજા ગણાતા કેસુડા સોળે કળાએ ખીલી ઉઠે છે. ત્યારે ભરૂચના ઝઘડિયા, વાલિયા અને નેત્રંગ વિસ્તારમાં કેસુડાના ફૂલના કારણે મનમોહક માધુર્ય રેલાઈ રહ્યું છે. ફાગણ માસમાં ધમધમતા તાપના દિવસમાં આવતા હોળી અને ધૂળેટીના પર્વમાં કેસુડો આદિકાળથી અનેરું સ્થાન પામી ચૂક્યો છે. ભાવનગર જિલ્લાના શિહોરમાં 2 માસ પૂર્વે થયેલી ખાનગી દવાખાના કમ્પાઉન્ડરની હત્યાના ગુનામાં પોલીસે 2 આરોપીની ધરપકડ કરી છે. પત્ની મિસ ડિલિવરની સારવાર કમ્પાઉન્ડર છુપી રીતે જોતો હોય પતિએ મિત્ર સાથે મળી તેની હત્યા કરી હોવાની ચોંકાવનારો ખુલાસો થયો છે. ભાવનગર જિલ્લાના શિહોરના વરલમાં રહેતા અને ટાણા ખાતેના ડોક્ટર દીપક ભટ્ટીના દવાખાનામાં કમ્પાઉન્ડર તરીકે કામ કરતા હતા. તો આ સાથે બુલેટિનમાં બસ આટલું જ. વધુ સમાચાર અને ન્યૂઝ અપડેટ માટે આપ જોતા રહો સ્ટાર ન્યૂઝ 7. નમસ્કાર.